વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ટ્રાફિક જામ થયું અને કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થયા. હાઈવે પર કલાકો સુધી વાહન ચાલકો ફસાયા. ટોલ પ્લાઝાથી વડોદરા શહેર તરફ જવાના હાઈવે પર વાહન ચાલકો ફસાયા છે. આના આધાર જે પ્રકારે શ્રીકાર વર્ષા થઈ વડોદરા શહેરમાં અને વડોદરા જાણે જળ બંબોળ બની ચૂક્યું હતું તેને લઈને સૌથી મોટી મહામુસીબત જો ઊભી થઈ હોય તો તે ટ્રાફિક જામની હતી. બબ્બે કલાક સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ચૂક્યો હતો. મુખ્ય ધોરીમાર્ગ હોય કે પછી હોય અન્ય કોઈ રસ્તાઓ, તમામ જગ્યા પર ટ્રાફિક જામ થઈ ચૂક્યો હતો. વડોદરામાં પડેલા ભારે વરસાદને કારણે હાઈવે ઉપર પણ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરના દ્રશ્યો છે કે જ્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રક હોય, મોટા વાહનો હોય, એસટી બસો હોય કે કાર ચાલકો હોય, પોતાની મંજિલ તરફ જતા સૌને વરસાદ નડી રહ્યો છે. કલાકો સુધી આ ટ્રાફિક જામ હોવાને કારણે લોકો હાલાકીમાં મુકાયા છે. ટ્રક ચાલકો છે, અન્ય વાહન ચાલકો છે, તેઓની સાથે વાત કરીશું. આપ કહાં સે કહાં જા રહે હો, કિતને ઘંટે સે યે જામ હૈ? અભી ટોલ નાકે સે 3 ઘંટા હો ગયા, 3 કલાક. આપકો કહાં જાના હૈ? અભી નાસિક જાને ગયે, નાસિક મહારાષ્ટ્ર. તો કિતને ઘંટે સે ઇસ તરહ સે ચલ રહા હૈ, કબ સે ચલ રહા હૈ ઓર અભી કહાં સે નિકલે આપ? અભી અમદાવાદ સે આયા, અમદાવાદ સે લાઈન પે 3 ઘંટા હો ગયા. અમદાવાદ થી આ લાઈન ઉપર કેટલાક વાહન ચાલકો ને 3 કલાક થયા છે, કેટલાક ને 1.5 કલાક થયો છે. કેટલાક લોકો મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે, કર્ણાટક તરફ જઈ રહ્યા છે. અલગ અલગ રાજ્યોના આજે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના કેટલાક લોકો છે તેઓની સાથે પણ વાત કરીશું. તમે ક્યાં થી નીકળ્યા છો અને કેટલા કલાક થી આ ટ્રાફિક જામ છે? અમે સુરેન્દ્રનગર થી નીકળ્યા છે અને 1.5 કલાક થી આ ટ્રાફિક જામ છે. ક્યાં જવા નીકળ્યા છો અને તમારી જે મંજિલ તરફ જો પહોંચતા કેટલો સમય લાગી રહ્યો છે, કેટલું મોડું થઈ રહ્યું છે? અમે કુબેર ભંડારી મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને પહોંચવામાં હજી 3-4 કલાક લાગે એવું લાગે છે અમને. વરસાદને કારણે ટ્રાફિક જામ થયો છે, કેટલા કંટાળો છો તમે? કેટલી વહેલી તકે આ ટ્રાફિક ક્લિયર થાય તેવું ઈચ્છો છો? જેમ બને એમ જલ્દી, જેમ બને એમ જલ્દી ટ્રાફિક, જેમ બને એમ જલ્દી ટ્રાફિક ખુલી જાય તો વધારે સારું, ને તો આ હેરાન ગતિ તો રહેવાની જ છે. અમે હેરાન થશું વધારે. તો ઈચ્છી રહ્યા છે કે જે ટ્રાફિક છે વહેલી તકે ક્લિયર થાય, પરંતુ જે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે વાહનોની જે લાંબી કતારો લાગી છે તેના પરથી લાગી રહ્યું છે કે આ ટ્રાફિક જામ છે તે વહેલી તકે ક્લિયર નહીં થાય. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી.